નમસ્તે રોહન, ક્યાં હતો આ દિવસોમાં? નમસ્તે અંકલ, હું જરા સ્કૂલના પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત હતો. કૃપા કરી આને રાખી લો. ઓહ, તારા પિતાની ઘણી કૃપા. હું પૈસાના વગર તો હેલ્પલેસ હતો. મારે જલ્દીથી ઇલેક્ટ્રિસિટી બિલ ભરવાનું હતું. તમે ખૂબ સહેલાઈથી ડિજિટલ વિત્તીય અર્થાત ફાઇનાન્શિયલ સેવાના માધ્યમથી પોતાનું બિલ ભરી શકો છો. આ ખૂબ જ સુરક્ષિત અને સુવિધાજનક છે. મેં આના બારામાં ખૂબ સાંભળ્યું છે. કૃપા કરી આને વિસ્તારમાં સમજાવો ને. સાંભળવામાં તો આ ખૂબ ઇન્ટરેસ્ટિંગ લાગે છે. જરૂર રોહન. ડિજિટલ પેમેન્ટ અને ઈ પેમેન્ટ ડિજિટલ ઉપકરણો જેમ કે મોબાઈલ ફોન્સ અને કમ્પ્યુટર્સના માધ્યમથી એક ભુગતાન ખાતાથી બીજામાં પૈસા ટ્રાન્સફર કરવાનું માધ્યમ છે. આ માધ્યમને કેશ પેમેન્ટના મુકાબલે બહેતર પેમેન્ટ નિધિત માનવામાં આવે છે. કારણ કે આ ખૂબ જ સુવિધાજનક રીત છે, કારણ કે આમાં લોકોને ખૂબ ઓછા પૈસાની જરૂર પડે છે અને તે ફક્ત મોબાઈલ ફોન, આધાર નંબર કા તો કોઈ કાર્ડની જરૂર હોય છે. આપણે યુપીઆઈ એપ્સ, યુએસએસડી કા તો ઈ વોલેટ્સ જેવા હંમેશા ચાલુ રહેવા વાળા ચૂકવણીના માધ્યમોના જરીયે ક્યાંય પણ ક્યારેય પણ ચૂકવણી સહેલાઈથી કરી શકીએ છીએ. સરકાર દ્વારા ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહિત કરવા માટે ચૂકવણી પર ભારી માત્રામાં છૂટ આપવામાં આવી રહી છે. દાખલા તરીકે 2,000 રૂપિયા સુધીનું સેવા કર ચૂકવણી ડિજિટલ મોડથી કરવા પર આખી છૂટનો લાભ મળશે. આના સિવાય ઈંધન પર 0.75% છૂટ અને સરકારી બીમા કંપનીઓના બીમા પ્રીમિયમ ઉપર 10% છૂટ પણ પ્રદાન કરવામાં આવે છે. ડિજિટલ ચૂકવણીની રીતોના બાવજૂદ લેવડ દેવડની વિગતોનો રેકોર્ડ સ્વચલિત રીતથી રાખવામાં આવશે. ડિજિટલ ભુગતાનની વાત કરીએ તો આમાં લો રિસ્કથી નો રિસ્ક છે. મોબાઈલ વોલેટમાં પણ લો રિસ્ક હોય છે જો ફોનને અનલોક કા તો ખોલવા માટે પાસવર્ડ યાદ નથી. કાર્ડ્સ પિનના વગર કામ નહીં કરે. જો એવું થાય છે તો થોડીક જ વારમાં કાર્ડ બ્લોક થઈ જશે. AEPS ને આપણી આંગળીઓના નિશાનની જરૂર હોય છે, એટલે ખિસ્સામાં ઘણા બધા પૈસા રાખવાના ખતરાથી બચી શકાય છે. ચાલો હવે આપણે ડિજિટલ ચૂકવણીની અગત્યની રીતોની ચર્ચા કરીએ, જે છે કાર્ડ્સ, POS, USSD, ઈ વોલેટ અને AEPS. હવે એક એક કરીને આ ચૂકવણીની રીતોને સરખી રીતે વિગત મેળવીએ. કાર્ડ્સ 3 પ્રકારના હોય છે, જે આમતોર પર બેંક દ્વારા જારી કરવામાં આવે છે. પ્રીપેડ કાર્ડ્સ, ડેબિટ કાર્ડ્સ અને ક્રેડિટ કાર્ડ્સ. પ્રીપેડ કાર્ડ્સનો પ્રયોગ સીમિત રાશિને કાઢવા માટે અને મોબાઈલ રિચાર્જ જેવા કામોમાં થઈ શકે છે. આ ગ્રાહકના બેંક ખાતાથી પ્રીલોડ કરવામાં આવે છે. ડેબિટ કાર્ડ્સ બેંક ખાતાથી જોડાયેલા હોય છે. આ બેંક દ્વારા ચાલુ, બચત અને ઓવરડ્રાફ્ટ ખાતા ધારકોને આપવામાં આવે છે. આ કાર્ડ બેંક એકાઉન્ટના મોજુદા સીમાના આધાર ઉપર કેશના વિડ્રોલ, સામાનની આમને સામને ખરીદદારીના કા તો પછી ઓનલાઈન ખરીદદારીના ઉપયોગમાં આવે છે. આનો ઉપયોગ એક માણસથી બીજાને ડોમેસ્ટિક એટલે કે ઘરેલુ ફંડ ટ્રાન્સફર માટે કરવામાં આવી શકે છે. ભારતીય રિઝર્વ બેંક દ્વારા અનુમોદિત બેંકો અને અન્ય સંસ્થાઓ દ્વારા ક્રેડિટ કાર્ડ જારી કરવામાં આવે છે. વધારે પડતા ક્રેડિટ કાર્ડ્સની પાસે એક નકદ અગ્રિમ વિકલ્પ છે, જે કાર્ડ ધારકોને ક્રેડિટ કાર્ડથી પૈસા કાઢવાની અનુમતિ આપે છે. પણ આનો વપરાશ કરતા સમયે કંઈક વાતોને ધ્યાનમાં રાખવું જોઈએ. આ અલ્પકાલિક ઋણ એટલે કે શોર્ટ ટર્મ લોન લેવાના સૌથી મોંઘી રીતોમાંથી એક છે, કારણ કે કાર્ડ ધારકોને ઊંચા વ્યાજદર પર પૈસા પાછા આપવા પડે છે. વર્તમાનમાં નકદ અગ્રિમ એટલે કે કેશ એડવાન્સીસ માટે આમતોર પર વ્યાજદર લગભગ 24% છે. કાઢવામાં આવી રાશિનો લગભગ 3-5% ફીસના રૂપમાં ભુગતાન કરવું આવશ્યક છે. વધારે પડતા મામલાઓમાં
કોઈ રિયાયતી અવધિ નથી આપવામાં આવતી અને જેમ જ નકદ કાઢવામાં આવે છે તેના પર વ્યાજ શુલ્ક ચાર્જ કરવામાં આવે છે. નકદ નિકાસી હંમેશા લગભગ એક નિર્ધારિત રાશિ સુધી સીમિત હોય છે, જેને કેશ ક્રેડિટ, રૂપે કાર્ડ, ક્રેડિટ અને ડેબિટ કાર્ડનો હિન્દુસ્તાની રૂપ છે. આ લગભગ આંતરરાષ્ટ્રીય કાર્ડ જેવા કે વિઝા કાં તો માસ્ટરકાર્ડ જેવા જ હોય છે. મારી પાસે આ કાર્ડ છે પણ મને આને ઉપયોગ કરવાનો નથી આવડતો. એટીએમથી પૈસા કાઢવા માટે તમારે પોતાનું ડેબિટ કાં તો ક્રેડિટ કાર્ડ એટીએમ મશીનમાં નાખવાનું હોય છે, પછી પોતાના ચાર આંકડાનો નિજી પિન નાખવાનો હોય છે. તમે પૈસા કઢાવવાના સિવાય પોતાની બકાયા રાશિ પણ ડેબિટ કાર્ડના માધ્યમથી જાણી શકો છો. શું આપણે આ કાર્ડોનો ઉપયોગ રિટેલ શોપ ઉપર કરી શકીએ છીએ? હા, બિલકુલ. પ્રોસેસ કંઈક આ પ્રમાણે છે. ડેબિટ કાર્ડ સ્ટોરના કેશિયરને આપો. વેપારી POS મશીનના દ્વારા કાર્ડને ચલાવે છે અને ખરીદદારીની રાશિ લખે છે, અને પછી ગ્રાહકે પોતાનું પિન દાખલ કરવાનું હોય છે. ખરીદદારીની રાશિ ઉપયોગકર્તાના ખાતાથી કપાઈ જાય છે. વેપારી છપાયેલી રસીદની એક કોપી ઉપર ઉપભોક્તાના સહી કરાવે છે અને પોતાની પાસે રાખી લે છે, અને બીજી કોપી ઉપભોગકર્તાને આપી દે છે. અંતમાં હવે આ કાર્ડના માધ્યમથી હું ઘણી સરળતાથી વીજળી, પાણી અને ટેલિફોનનો બિલનું ચૂકવણી કરી શકું છું. હા, જરૂર. હવાઈ યાત્રા કે ટ્રેનની ટિકિટ બુક કરવા માટે, રેસ્ટોરન્ટ્સમાં ચૂકવણી કરવા માટે, દુકાનો પર કાં તો ઓનલાઈન ખરીદારી કરવા માટે એટીએમથી પૈસા કાઢવાના સિવાય બીજી પણ ઘણી બધી જગ્યાએ આનો ઉપયોગ કરી શકાય છે. શું આપ મને POS મશીનના બારામાં વિગતવાર જાણકારી આપી શકો છો? પોઈન્ટ ઓફ સેલ મશીન એટલે POS એક ઇલેક્ટ્રોનિક ઉપકરણ હોય છે જે રિટેલ લોકેશન્સ પર કાર્ડથી ભુગતાન કરવા માટે વાપરવામાં આવે છે. POSનું કામ છે ઉપભોક્તાના ક્રેડિટ અને ડેબિટ કાર્ડની જાણકારી લેવી, ઉપભોક્તાના બેંક ખાતામાં પર્યાપ્ત રાશિ છે કે નહીં તે તપાસવું, ઉપભોક્તાના ખાતાથી વિક્રેતાના ખાતામાં રાશિનું ટ્રાન્સફર કરવું, લેવડદેવડની જાણકારી રાખવી અને રસીદ પ્રિન્ટ કરવી. મોબાઈલ બેઝડ POS. મોબાઈલ આધારિત POS બનામ MPOS એક ફ્રી પોઈન્ટ ઓફ સેલ અને ક્લાઉડ આધારિત સમાધાન છે, જેમાં સ્માર્ટફોન કાં તો ટેબ્લેટનો ઉપયોગ વિક્રીને વધારવા, ઇન્વેન્ટરી પ્રબંધન કરવા અને ગ્રાહક વફાદારીના નિર્માણ માટે કરવામાં આવે છે. ડિમોનેટિકેશન ડ્રાઇવથી ખુદરા વિક્રેતાઓએ પારંપરિક કેશ રજિસ્ટરોની જગ્યાએ MPOSનું વપરાશ શરૂ કર્યું છે, જે પૂર્ણ ખુદરા પ્રબંધન પ્રદાન કરે છે. MPOS ક્રમશઃ ઉપભોક્તાઓ અને વેપારીઓને વ્યક્તિગત અને પારસ્પરિક લાભ પ્રદાન કરે છે. MPOSના માધ્યમથી દુકાનદાર દુકાનમાં ક્યાંય પણ ઉપભોક્તાઓથી પેમેન્ટ લઈ શકે છે. ગ્રાહક ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ કાં તો ડિજિટલ વોલેટના માધ્યમથી મોબાઈલ POS ડિવાઇસ પર સહેલાઈથી ચૂકવણી કરી શકે છે. બંને વેપારીઓ અને ગ્રાહકોને લોયલ્ટી પ્રોગ્રામ્સથી લાભ મળે છે, જે લગાતાર પેમેન્ટ ટ્રાન્ઝેક્શન્સમાં એકીકૃત થાય છે. જ્યારે આપણે ડિજિટલ કાર્ડનો ઉપયોગ કરીએ છીએ ત્યારે શું આપણે કોઈ સાવધાની રાખવી જોઈએ? હા, જ્યારે આપ આ કાર્ડનો ઉપયોગ કરી રહ્યા હો તો શું કરવું જોઈએ અને શું નહીં તેના પર ધ્યાન જરૂર આપો. પોતાનું ડેબિટ કાર્ડ કાં તો ક્રેડિટ કાર્ડ પ્રાપ્ત કરતા સમયે સુનિશ્ચિત કરો કે સ્વાગત એટલે વેલકમ કિટ સરખી રીતે બંધ હોય. કાર્ડની પાછળ પોતાની સહી કરી લો. પોતાના ક્રેડિટ કાર્ડને ધ્યાનથી રાખો, જેવી રીતે આપ પોતાના પૈસાને રાખો છો. જો આપ પોતાનું ક્રેડિટ કાર્ડ ગુમાવી દઉં છો તો આના બારામાં તરત જ રિપોર્ટ કરો. હંમેશા ધ્યાન રાખવું
કે કાર્ડ તમારી નજરોની સામે જ સ્વાઇપ કરવામાં આવે. આ વાતનું ધ્યાન રાખવું કે આપનો મોબાઈલ નંબર અપડેટ હોય અને તત્કાલ લેવડ દેવડ અલર્ટને પ્રાપ્ત કરવા માટે પંજીકૃત હોય. જો આપનું એડ્રેસ કાં તો મોબાઈલ નંબર બદલાઈ ગયો હોય તો બેંકને તેની જાણકારી તરત જ આપો. કોઈ અનરેકોગ્નાઇઝ ટ્રાન્ઝેક્શનના મામલામાં પોતાના કસ્ટમર કેરથી તરત જ સંપર્ક કરવો. વિઝા VBV ના દ્વારા એનેબલ એક હજુ સુરક્ષા સ્તરને વેરીફાઈ કરવા માટે પોતાને ઓનલાઈન ટ્રાન્ઝેક્શન પાસવર્ડ માટે રજીસ્ટર કરો. ટ્રાન્ઝેક્શન પાસવર્ડને જનરેટ કાં તો બનાવતા સમયે શું કરવું અને શું ન કરવું તેના બારામાં જાણીએ. પાસવર્ડ ઓછામાં ઓછા 8 અક્ષરનો હોવો જોઈએ અને અધિકતમ 16 અક્ષરોનો હોવો જોઈએ. પાસવર્ડના સફળ નિર્માણ માટે કોઈ પણ સંખ્યાત્મક અંકો અને વર્ણોનું એક સંયોજન હોવું જોઈએ. દાખલા તરીકે આમાં ઓછામાં ઓછા 3 સંખ્યાત્મક અંક હોવા જોઈએ, કાં તો આમાં ઓછામાં ઓછા 3 અપર કેસ વર્ણ કાં તો કેપિટલ લેટર હોવા જોઈએ, કાં તો આમાં 2 સંખ્યાત્મક અંક અને 1 અપર કેસ વર્ણમાલા કેપિટલ લેટર ઇત્યાદિ હોવા જોઈએ. પાસવર્ડ જૂના પાસવર્ડ કાં તો ઓનલાઈન બેન્કિંગ ચેનલના લોગિન આઈડી જેવું ન હોવું જોઈએ. આના સિવાય આ પાછલા 6 લગાતાર બદલવામાં આવ્યા પાસવર્ડ જેવા ન હોવા જોઈએ. પાસવર્ડમાં વિશેષ વર્ણ કાં તો સ્પેશિયલ કેરેક્ટર્સ અને સ્પેસ ન હોવા જોઈએ. આમાં રિપીટિંગ કેરેક્ટર લગાતાર 2 વારથી વધારે ન હોવા જોઈએ અને સક્સેસિવ કેરેક્ટર 3થી વધારે ન હોવા જોઈએ. સુરક્ષા કારણોથી સામાન્યત વાપરવામાં આવવા વાળા શબ્દ જેમ કે કમ્પ્યુટર, ઇન્ટરનેટ ઇત્યાદિને પાસવર્ડના રૂપમાં સેટ કરવાની અનુમતિ નથી. રિન્યુઅલના પહેલા કાં તો કાર્ડને કેન્સલ કર્યાના પછી કાર્ડને 4 ભાગમાં કાપીને સરખી રીતે નષ્ટ કરવું જોઈએ. જો તમે પોતાના કાર્ડનો ઉપયોગ હાઈ રિસ્ક કન્ટ્રીમાં કર્યો છે તો પોતાના કાર્ડને કસ્ટમર કેરથી વાત કરીને બદલાવી લો. જો કાર્ડ ખોવાઈ જાય છે, ચોરી થઈ જાય છે, કાં તો પછી આના પિનનો ખુલાસો કોઈ ત્રીજા માણસની સામે થઈ જાય છે, તો કૃપા કરી બેંકના પ્રતિનિધિઓને તાત્કાલિક સૂચિત કરો. પોતાનું ક્રેડિટ કાર્ડ કોઈને પણ ન આપવું, ભલે તે પોતાને કોઈક બેંકનો પ્રતિનિધિ જ શું કામ ન કહે. કોઈને પણ પોતાનું કાર્ડ નંબર, સમાપ્તિની તારીખ અને CVV નંબર ન કહેવો. પોતાના કાર્ડનો વપરાશ ગેમિંગ, પોર્નોગ્રાફી, લોટરી, જુગાર કાં તો અસુરક્ષિત ચૂકવણીવાળી સાઇટ્સ પર ન કરવો. ATM પિનને કાર્ડ ઉપર ન લખવું. કોઈને પણ પોતાના ક્રેડિટ કાર્ડની આગળ કાં તો પાછળની ફોટોકોપી ક્યારેય ન આપવી, ભલે કાંઈ પણ કારણ હોય. રિક્ત આવેદન ફોર્મ ઉપર સહી ન કરવી જે કોઈ એજન્ટ કાં તો બેંક પ્રતિનિધિના દ્વારા પછી ભરવાનું હોય. પોતાના ઇન્ટરનેટ બેન્કિંગ ખાતાને કોઈ અસુરક્ષિત પબ્લિક કમ્પ્યુટર ઉપર ન ખોલો. પોતાના ક્રેડિટ કાર્ડને કોઈ અસુરક્ષિત વેબસાઇટ ઉપર ઉપયોગ ન કરો. કોઈ પણ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરવાની પહેલા હંમેશા શીર્ષ પર એડ્રેસ બારને નોટિસ કરો, જે કે HTTPSની સાથે શરૂ થાય છે અને ત્યાં એક ક્લોઝ્ડ ગોલ્ડન પેડલોક હોય છે. કોઈ પણ અસુરક્ષિત વેબસાઇટ પર પોતાના કાર્ડનો ઉપયોગ ન કરવો જેમાં લોક સિમ્બલ ન હોય. આ ચિહ્ન ઇંગિત કરે છે કે સાઇટ આપના સંવેદનશીલ ડેટાને સંચરણ કાં તો ટ્રાન્સમિશનના દોરાન એક એન્ક્રિપ્શન ટેકનોલોજીનો ઉપયોગ કરી રહી છે. ક્યારેય પણ ઈમેલ કાં તો SMSના જાળમાં ન ફસાવવું જે તમારા ક્રેડિટ કાર્ડની જાણકારી માંગી રહ્યા હોય. ક્યારે પણ તે ઈમેલ્સનો જવાબ ન આપવો જે તમારી પર્સનલ જાણકારી અને કાર્ડ નંબર માંગતા હોય અને બદલામાં મોટી યોજનાઓ કહી રહ્યા હોય. હવે USSD. USSD નો મતલબ છે અનસ્ટ્રક્ચર્ડ સપ્લિમેન્ટરી સર્વિસ ડેટા.
આ દરેક ઉપભોક્તા માટે નેશનલ યુનિફાઇડ યુએસએસડી પ્લેટફોર્મ NUUP ના દ્વારા પ્રદાન કરવામાં આવી એક નાનકડા એવા કોડ *99# ની સાથે બેન્કિંગ સેવાઓનો ઉપયોગ કરવાની અનુમતિ આપે છે. આનો વપરાશ 5,000 રૂપિયા સુધીનું ભુગતાન કરવા માટે કરી શકાય છે. *99# NPCI એક USSD આધારિત મોબાઈલ બેન્કિંગ સેવા છે જે બેન્કો અને દૂરસંચાર સેવા પ્રદાતાઓને એક સાથે લાવે છે. પંજીકૃત મોબાઈલ નંબરથી *99# ડાયલ કરીને એક ગ્રાહક બધી વિત્તીય સેવાઓ સુધી પહોંચી શકે છે. આ સેવા બધા GSM સેવા પ્રદાતાઓ અને હેન્ડસેટ પર કામ કરે છે. આ સેવાને મેળવવા માટે કઈ કઈ વસ્તુઓની જરૂર હોય છે? આના માટે આપનું બેંક અકાઉન્ટ, કોઈ પણ ફોન જે GSM નેટવર્ક પર હોય અને એક રજિસ્ટર્ડ મોબાઈલ નંબર હોવો જોઈએ. મારી પાસે આ બધું છે, પણ હું આ સેવા શરૂ કેવી રીતે કરું? પહેલા પોતાની બેંકની શાખામાં જાઓ અને પોતાનો મોબાઈલ નંબર પોતાના બેંક અકાઉન્ટથી લિંક કરો. જલ્દી જ આપને UPI પિન કાં તો UPIN મળશે, જેને તમારે યાદ રાખવાનું હશે. આ તો બહુ સરળ છે, હું આને જલ્દીથી શરૂ કરાવી દઈશ. યાદ રાખો, NUUP સેવાઓ પર શુલ્ક લાગશે. હાલાકે ટ્રાયે પ્રતિ ટ્રાન્ઝેક્શનની અધિકતમ સીમા 1.50 રૂપિયા નિર્ધારિત કરી છે. કોઈ પણ એક્ઝેક્ટ ચાર્જની પુષ્ટિ માટે સંબંધિત દૂરસંચાર સેવા ઓપરેટરથી સંપર્ક કરી શકાય છે. શું આપ USSD નો લાભ અમને કહી શકો છો? હા, બિલકુલ. USSD સાધારણ અને વાપરવામાં સહેલું હોય છે. આ SMS થી વધારે સુરક્ષિત છે. આ દરેક GSM હેન્ડસેટ ઉપર કામ કરે છે. આને GPRS કનેક્શનની જરૂરત નથી હોતી. ખૂબ સરસ. પણ આપણે આ સુવિધાથી પૈસા કેવી રીતે ટ્રાન્સફર કરી શકીએ છીએ? આ એક ખૂબ જ સરળ પ્રક્રિયા છે. પોતાના મોબાઈલ નંબરને પોતાના બેંકના ખાતા સાથે જોડો. પોતાના પંજીકૃત મોબાઈલ નંબરથી *99# ડાયલ કરો. ઓકેના વિકલ્પની સાથે એક વેલકમ વિન્ડો ખુલે છે. ઓકે પર ક્લિક કરો. તમને વિભિન્ન ભાષાઓની વિન્ડો મળશે. તેના ઉપર ક્લિક કરીને પોતાની ભાષાનું ચયન કરો. બેંક વિવરણના વિકલ્પવાળી એક વિન્ડો ખુલશે. આવશ્યક વિવરણ દાખલ કરો. આના સિવાય તમને આપવામાં આવ્યા વિકલ્પોના નિકટ સ્થિત સંબંધિત નંબરોને દબાવી પોતાના બેન્કિંગ વિકલ્પોનું ચયન કરવાનું રહેશે. પછી પોતાનો રેફરલ કોડ દાખલ કરો. કાં તો આપ 1 દબાવીને આ વિન્ડોને છોડી શકો છો અને સેન્ડ વિકલ્પ પર ક્લિક કરી શકો છો. હવે આપ પોતાના પ્રમાણે પૈસા મોકલવાનું વિકલ્પ ચયન કરો. તેના પછી લાભાર્થીનું IFSC કોડ દાખલ કરો અને પછી આગલી વિન્ડોમાં લાભાર્થીની ખાતા સંખ્યા દાખલ કરો. પછી તે રાશિને દાખલ કરો જેને આપ ટ્રાન્સફર કરવા ઈચ્છો છો. અંતમાં ટ્રાન્ઝેક્શન પૂરી કરવા માટે પોતાનો UPI પિન દાખલ કરો. AEPS નો અર્થ છે આધાર એનેબલ્ડ પેમેન્ટ સિસ્ટમ. આ સેવા એક બેંક ગ્રાહકને આધારનો વપરાશ પોતાના ઓળખના રૂપમાં કરી સંબંધિત આધારથી ખુલેલા બેંક ખાતા અને મૂળ બેન્કિંગ લેવડ દેવડ કરવાનો અધિકાર આપે છે. આ બેન્કિંગ કોરસ્પોન્ડન્ટ BC અથવા VLEની મદદથી POS એટલે માઇક્રો ATM ઉપર બેંક ટુ બેંક લેવડ દેવડની અનુમતિ આપે છે. ઉપયોગકર્તા પોતાના ખાતાને બેંકમાં પોતાના આધાર નંબરના દ્વારા કાં તો પછી BC અથવા VLEની મદદથી પ્રારંભ કરી શકે છે. ઉપયોગકર્તા કોઈ પણ AEPS કેન્દ્ર પર વગર કોઈ પિન કાં તો પાસવર્ડે ખૂબ જ સહેલાઈથી લેવડ દેવડ કરી શકે છે. આ તો મજેદાર લાગી રહ્યું છે. મને આ સેવાને શરૂ કરાવવા માટે કઈ વસ્તુઓની જરૂર પડશે? તમારે ફક્ત 3 વસ્તુઓની જરૂર છે. તમે કઈ બેંકથી જોડાયેલા છો
તેની ઓળખ કરવા માટે IIN આધાર નંબર રજિસ્ટ્રેશનના દોરાન આંગળીની છાપ લેવામાં આવશે. કૃપા કરી મને અલગ અલગ સેવાઓના વારામાં કહો જે AEPSના દ્વારા પ્રદાન કરવામાં આવે છે. AEPS નિમ્ન પ્રકારની બેન્કિંગ ટ્રાન્ઝેક્શન માટે વાપરી શકાય છે. બકાયા રાશિની જાણકારી, રાશિ કાઢવી, રાશિ જમા કરાવવી, આધારથી આધારમાં ફંડ ટ્રાન્સફર કરવામાં, ઉચિત કિંમતની દુકાનોમાં ખરીદારી કરવામાં. UPI નો મતલબ હોય છે યુનિફાઈડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ. આ પ્રણાલી ઉપયોગકર્તાના સ્માર્ટફોનના માધ્યમથી ત્વરિત ઇલેક્ટ્રોનિક ભુગતાન માટે છે. ઇમિડિયેટ પેમેન્ટ સર્વિસ IMPS નો આ એક એડવાન્સ વર્ઝન છે. UPI 24 કલાક ફંડ ટ્રાન્સફરની સુવિધા આપે છે. આ ફોનને વાપરીને ઉપભોક્તાની ઓળખને પ્રમાણિત કરે છે. આ બધું 365 દિવસ 24 કલાક કામ કરે છે. હું આ સેવાનો ઉપયોગ કેવી રીતે કરી શકું છું? આ સેવાનો લાભ લેવા માટે તમારે બસ બે વસ્તુઓની જરૂર છે. એક મોબાઈલ જેમાં UPI એપ્લિકેશન એપ હોવી જોઈએ અને એક બેંક ખાતું. કૃપા કરી અમને કહો કે આ કઈ પ્રકારથી કામ કરે છે. બેશક, આ એક સાધારણ 3 સ્ટેપ્સનું પ્રોસિજર છે. પહેલા સ્ટેપમાં તમારે બેંકની UPI એપ ડાઉનલોડ કરવાની છે. તેના પછી પોતાનું નામ કાં તો ફોન નંબર નાખીને એક વર્ચ્યુઅલ ID બનાવો અને પોતાના ખાતાના વિવરણને નાખીને રજીસ્ટર કરો. યાદ રાખો, આ પ્રક્રિયા બસ એક એટલે પહેલી વાર જ કરવાની હોય છે. હવે બીજા સ્ટેપમાં ખરીદવામાં આવવાવાળી વસ્તુઓ પોતાના કાર્ટમાં નાખો, પછી પેમેન્ટ વિકલ્પ પર જાઓ અને પેમેન્ટ થ્રુ UPI નું ચયન કરો. વેપારીને પોતાની વર્ચ્યુઅલ ID પ્રદાન કરો. ત્રીજા સ્ટેપમાં ઓનલાઈન ખરીદ માટે તમારી મંજૂરી માંગતા એક વિન્ડો તમારા મોબાઈલના UPI એપમાં આવશે. સુરક્ષા પિન દાખલ કર્યાના પછી સફળ ભુગતાનની પુષ્ટિ આપના ફોન પર મોકલવામાં આવશે. પરંતુ શું મને આ સેવાનો ઉપયોગ કરવા માટે પોતાના બેંક ડિટેલ્સને શેર કરવાની જરૂર છે? ના, ઉપયોગકર્તાનું નામ, બેંક ખાતાનો નંબર, IFSC કાં તો બેંક શાખાને સાજા કરવાની આવશ્યકતાને UPI એ સમાપ્ત કરી દીધી છે. આણે ડેબિટ કાર્ડ જેવા ભૌતિક ઉપકરણોના ઉપયોગને પણ સમાપ્ત કરી દીધું છે. નેટ બેન્કિંગ જેવા મલ્ટી સ્ટેપ પ્રક્રિયાઓનો ઉપયોગ કરવાની જરૂર નથી. આ ખૂબ જ સહેલી એપ્લિકેશન છે અને આને કોઈ પણ વાપરી શકે છે. આ તરત જ અને સુરક્ષિત પ્રામાણિકતા પ્રદાન કરે છે અને ક્યાંય પણ શરૂ કરવામાં આવી શકે છે. આ એક આખા રીતે કેશલેસ ડિજિટલ સમાજ માટે માર્ગ ખોલે છે. ચલણની જેમ પૈસાનો અનુરોધ મોકલવા માટે આને વાપરી શકાય છે. ઉપભોક્તા ઉપયોગિતા બિલો અને સ્કૂલની ફીસનું ઓનલાઈન ભુગતાન કરવા માટે પણ UPI નો ઉપયોગ કરી શકે છે. આ સેવાનો ઉપયોગ કરવા માટે મારે કઈ મોબાઈલ એપ ડાઉનલોડ કરવી જોઈએ? તમે ભારતના રાષ્ટ્રીય ભુગતાન નિગમ NPCI દ્વારા વિકસિત ભીમ એપને ડાઉનલોડ કરી શકો છો. મોબાઈલ ફોનના માધ્યમથી તેજ, સુરક્ષિત અને રિલાયેબલ નકદહીન ચૂકવણીને એનેબલ કરવા માટે એક પહેલમાં ભીમ શરૂ કરવામાં આવ્યું હતું. UPI આવેદનો અને બેંક ખાતાઓની સાથે આંતર પ્રચલિત એટલે ઇન્ટર ઓપરેબલ છે. શું તમે ભીમ એપના વિશે ડિટેલ બતાવી શકો છો? હા, બિલકુલ. ભીમ એપની વિશેષતાઓમાં સામેલ છે 1. બેલેન્સ અને ટ્રાન્ઝેક્શનના વિવરણની જાંચ, 2. QR કોડ્સનો વપરાશ કરતા પૈસા મોકલવા અને પ્રાપ્ત કરવા, 3. 10,000 થી 20,000 રૂપિયા સુધીના ભુગતાનના ટ્રાન્ઝેક્શનની 24 કલાક અનુમતિ આપવી, 4.
પેમેન્ટ એડ્રેસના માધ્યમથી પૈસા મોકલવા અને પૈસાનો અનુરોધ કરવો, મોબાઈલ નંબર પર પૈસા મોકલવા કાં તો તેના માટે અનુરોધ કરવો. 5. મોબાઈલ નંબર MMID ના માધ્યમથી પૈસા મોકલવા, IFSC કોડ ખાતા સંખ્યાના માધ્યમથી પૈસા મોકલવા. 6. ચુકવણી અને સ્કેન વિકલ્પનો ઉપયોગ કરી મર્ચન્ટ પેમેન્ટ્સ કરવી. 7. આધાર સંખ્યા પર પૈસા મોકલવા. 8. કોઈ પણ બેંક ખાતામાં ફંડ ટ્રાન્સફર કરવા. 9. પૈસા પ્રાપ્ત કરવા વાળાનું એડવાન્સ રજીસ્ટ્રેશન અને લાભાર્થીના બેંક ખાતા સંખ્યાની આવશ્યકતા નથી. 10. પૈસાનું ટ્રાન્સફર તરત અને ક્યારે પણ. ભીમ એપની કંઈક લિમિટેશન્સ છે. એક સમયમાં ફક્ત એક બેંક એકાઉન્ટ જ જોડી શકાય છે. ફક્ત 2 વર્ચ્યુઅલ પેમેન્ટ એડ્રેસ કાં તો આભાસી ચૂકવણી સરનામાની અનુમતિ છે. ડિફોલ્ટ રૂપથી પહેલા VPA આપના મોબાઈલ નંબરથી જોડાયેલું છે. અમે આ એપનો ઉપયોગ કેવી રીતે કરી શકીએ છીએ? ભીમ એપને શરૂ કરવા માટે તમારે કંઈક સેલા સ્ટેપ્સનું પાલન કરવાનું હશે. સૌથી પહેલા ગૂગલ પ્લે સ્ટોર પર જાઓ અને ભીમ એપને સર્ચ કરો. એપ સૂચિથી ભીમ એપનું ચયન કરો અને તેને ઇન્સ્ટોલ કરો. ઇન્સ્ટોલેશનના પછી ભીમ શરૂ કરવા માટે ઓપન ઉપર ક્લિક કરો. પછી પોતાની ભાષાનું ચયન કરો અને નેક્સ્ટ બટન પર ક્લિક કરો. ફરીથી અગ્રિમ એટલે કે સબસિક્વન્ટ વિન્ડોના નેક્સ્ટ ટેબ પર ક્લિક કરો. લેટ્સ ગેટ સ્ટાર્ટેડ બટન પર ક્લિક કરો. નેક્સ્ટ બટન ક્લિક કરીને પોતાનો મોબાઈલ નંબર વેરીફાય કરો. પછી પોતાનો પાસકોડ સેટ કરો અને તેની પુષ્ટિ કરો. આના પછી યાદીમાંથી પોતાના બેંકનું ચયન કરો અને આગળ વધવા માટે નેક્સ્ટ ક્લિક કરો. આપણે ભીમ એપનો ઉપયોગ પૈસા મોકલવા માટે કરી શકીએ છીએ? પોતાના VPA કાં તો બેંક વિવરણનો ઉપયોગ કરી પૈસા મોકલવા માટે સેન્ડ વિકલ્પ પર ક્લિક કરો. લાભાર્થીનો VPA દાખલ કરો. તેના પછી અકાઉન્ટ પ્લસ IFSC વિકલ્પ પર ક્લિક કરો અને પછી લાભાર્થીના ખાતાનું વિવરણ દાખલ કરો. શું આપણે ભીમનો ઉપયોગ કરીને પણ પૈસા લઈ શકીએ છીએ? હા, બિલકુલ. પૈસા કલેક્ટ કરવા માટે રિક્વેસ્ટ બટન પર ક્લિક કરો. પાછા તે માણસનો મોબાઈલ નંબર કાં તો VPA દાખલ કરો જેનાથી આપ પૈસા ઈચ્છો છો. રકમ દાખલ કરો અને રિક્વેસ્ટ ટેબ પર ક્લિક કરો. તેના પછી પેયર કાં તો ભુગતાનકર્તાને પોતાના સ્માર્ટફોન ઉપર પેમેન્ટને એક્સેપ્ટ કાં તો રિજેક્ટ કરવા માટે એક નોટિફિકેશન મળી જશે. ભુગતાનકર્તા ભુગતાન કરવા માટે QR કોડનો પણ ઉપયોગ કરી શકે છે. પોતાનું પિન સેટ કરવા માટે કંઈક સરળ ચરણોનું પાલન કરો. સૌથી પહેલા બેંક એકાઉન્ટ વિકલ્પ પર ક્લિક કરો. તેના પછી સેટ UPI પિન વિકલ્પ પર ક્લિક કરો. અંતમાં પોતાના બેંક ખાતાનું વિવરણ દાખલ કરો અને સબમિટ કરો. જેમ ઈ વોલેટનો મતલબ છે ઇલેક્ટ્રોનિક વોલેટ. આ એક પ્રકારનું ઇલેક્ટ્રોનિક કાર્ડ છે જે કમ્પ્યુટર કાં તો સ્માર્ટફોનના માધ્યમથી ઓનલાઈન ટ્રાન્ઝેક્શન માટે ઉપયોગ કરી શકાય છે. ઈ વોલેટ તમારા નિજી ખાતાથી જોડાયેલું હોવું જોઈએ જેનાથી તમે ચૂકવણી કરી શકો. આનો વપરાશ ક્રેડિટ કાં તો ડેબિટ કાર્ડની જેવો છે. ઈ વોલેટને વધારો આપવાના પાછળ મકસદ ઈ છે કે કાગળ રહિત ધન રાશિની લેવડ દેવડ સહેલી થઈ શકે. આવો ઈ વોલેટની વિશેષતાઓના વારામાં સમજીએ. ઈ વોલેટ એક રીતનું પ્રીપેડ ખાતું છે જેના જરીએ ઉપભોક્તા ભવિષ્યના ઓનલાઈન ટ્રાન્ઝેક્શન માટે પૈસા ભેગા રાખે છે. આ ખાતું પાસવર્ડથી સુરક્ષિત હોય છે. ઉપભોક્તા કિરાનાનો સામાન, ઓનલાઈન ટ્રાન્ઝેક્શન ઇત્યાદિમાં ભુગતાન માટે
આને વાપરી શકે છે. ઈ વોલેટમાં બે મુખ્ય ઘટક છે, સોફ્ટવેર, ઇન્ફોર્મેશન. સોફ્ટવેર નિજી જાણકારીને સ્ટોર કરી રાખે છે અને સંગ્રહિત જાણકારીઓને પણ સુરક્ષિત રાખે છે, અને બીજી તરફ ઇન્ફોર્મેશન ઘટક ઉપભોક્તાની જાણકારીઓનો ડેટાબેઝ છે. આમાં તેમનું નામ, સરનામું, પેમેન્ટ મેથડ, ચૂકવણીની રાશિ, ડેબિટ કાં તો ક્રેડિટ કાર્ડની ડિટેલ ઇત્યાદિ સામેલ છે. આ તો ઘણું રસપ્રદ છે, પણ હું ઈ વોલેટનો ઉપયોગ કેવી રીતે કરી શકું છું? આ ખૂબ સહેલું છે. તમારે ફક્ત પોતાના ફોનમાં આ એપ ડાઉનલોડ કરવાની છે, પછી બધી જરૂરી જાણકારી આપીને સાઇન અપ કરવાનું રહેશે, ને તેના પછી તમને એક પાસવર્ડ મળશે. તેના પછી તમે ડેબિટ કાં તો ક્રેડિટ કાર્ડ કાં તો પછી નેટ બેન્કિંગને વાપરીને પૈસા પોતાના ઈ વોલેટમાં નાખી શકો છો. ઓનલાઈન ખરીદારી કર્યા પછી ઈ વોલેટ પોતે જ ભુગતાન ફોર્મમાં ઉપભોક્તાની જાણકારી દાખલ કરી લે છે. ડિજિટલ ચૂકવણી થવા પર આ જાણકારી ડેટાબેઝમાં પોતે જ દાખલ થઈ જાય છે અને અપડેટ થઈ જાય છે. મારા બાપુજી એક વેપારી છે, ચૂકવણી પ્રાપ્ત કરવા માટે ઈ વોલેટનો પ્રયોગ કેવી રીતે કરે? વેપારીઓ માટે પણ પહેલા 3 સ્ટેપ્સ તેમ જ છે જેમ કે નોર્મલ ઉપભોક્તાઓ માટે છે. તેના પછી તમે પોતાને વેપારી કહીને ચૂકવણી પ્રાપ્ત કરો. વાહ, આ તો ખૂબ જ સહેલું છે. શું તમે મને બતાવશો કે ઈ વોલેટનો ઉપયોગ કરવા માટે મારે કઈ વસ્તુઓની જરૂર પડશે? હા, બિલકુલ, તમને આ 4 વસ્તુઓની જરૂર પડશે. 1. બેંક ખાતું. 1. સ્માર્ટફોન. 2G કાં તો 3G કાં તો 4G કનેક્શન. અને 1 મફત ઈ વોલેટ એપ. SBI Buddy. SBI Buddy એક ઈ વોલેટ છે જેને કંઈક સરળ ચરણોનું પાલન કરીને ડાઉનલોડ કરવામાં આવી શકે છે. સૌથી પહેલા ગૂગલ પ્લે સ્ટોર પર જાઓ અને સ્ટેટ બેંક બડી એપને સર્ચ કરો. પછી એપ ડાઉનલોડ કરવા માટે ઇન્સ્ટોલ ટેબ પર ક્લિક કરો. ઇન્સ્ટોલેશનના પછી એપ ખોલો અને પોતાની ભાષાનું ચયન કરો. પછી સાઇન અપ કરવા માટે પોતાનું વિવરણ દાખલ કરો. તેના પછી પોતાના નોંધાવેલ મોબાઈલ નંબર પર પ્રાપ્ત OTPને દાખલ કરો. પછી 1-4 ડિજિટનો પિન સેટ કરો અને તેની પુષ્ટિ કરો. અંતમાં એપના નિયમો અને શરતોને સ્વીકાર કરવા માટે એક્સેપ્ટ બટનને ચાલુ કરો અને તેને સબમિટ કરો. પોતાનો પિન દાખલ કરી લોગિન કરો. પોતાના વોલેટમાં પૈસા નાખવા માટે એડ મની વિકલ્પ પર ક્લિક કરો. તે રકમ દાખલ કરો જેને આપ પોતાના વોલેટમાં નાખવા ઈચ્છો છો. ચૂકવણીના મોડનું ચયન કરો અને કન્ટિન્યુ પર ક્લિક કરો. આના પછી આપ પોતાના ડેબિટ કાર્ડનું વિવરણ દાખલ કરી ચૂકવણી કરી શકો છો. જનરેટ OTP વિકલ્પ પર ક્લિક કરો. નોંધાવેલ મોબાઈલ નંબર પર પ્રાપ્ત OTP દાખલ કરો અને સબમિટ કરો. આ રીતે પૈસા મોકલવા માટે સેન્ડ મની વિકલ્પ પર ક્લિક કરો. પછી લાભાર્થીના કોન્ટેક્ટ નંબરને દાખલ કરો અને કન્ટિન્યુ પર ક્લિક કરો. તે રકમ દાખલ કરો જેને આપ મોકલવા ઈચ્છતા હો અને પછી કન્ટિન્યુ કરો. અંતમાં પિન દાખલ કરો અને પૈસા મોકલવા માટે કન્ફર્મ પર ક્લિક કરો. ઈ વોલેટનો ઉપયોગ કરતા સમયે કંઈક વાતો પર વિચાર કરવો જરૂરી છે, જેમ કે મોબાઈલ સુરક્ષા માટે પાસવર્ડ અને પેટર્ન લોકનો ઉપયોગ કરો. કોઈકની સાથે પોતાના ઈ વોલેટ પ્રમાણપત્ર એટલે ક્રેડેન્શિયલ્સને સાઝા ન કરો. પોતાના ઈ વોલેટમાં વધારે અમાઉન્ટ લોડ ન કરો. ઘણા સાયબર સિક્યોરિટી
ડિજિટલ સર્વિસીસ જેમ કે કાર્ડ્સ, મની ટ્રાન્સફર એપ્સ, ઈ બેન્કિંગ સુવિધા ઇત્યાદિને વાપરતા સમયે પોતાની વ્યક્તિગત જાણકારી કાં તો ડેટાને સુરક્ષા માટે સાયબર સિક્યોરિટીનો પ્રાવધાન છે. સાયબર સિક્યોરિટી કમ્પ્યુટર, નેટવર્ક, પ્રોગ્રામ અને ડેટાના અનાધિકૃત ઉપયોગ, અનઓથોરાઇઝ્ડ એક્સેસ કાં તો અટેક્સથી સંબંધિત સુરક્ષાની તકનીક છે, જેનો ઉદ્દેશ્ય શોષણ એટલે એક્સપ્લોઇટેશન કરવું છે. આઈસીટીના ઉપયોગમાં સાયબર સિક્યોરિટી આત્મવિશ્વાસ અને સુરક્ષાનું નિર્માણ કરે છે, જેનાથી સૂચના સમાજ, ઇન્ફોર્મેશન સોસાયટી દ્વારા વિશ્વાસ સુનિશ્ચિત કરવામાં આવી શકે. આનો ઉદ્દેશ્ય ખતરા અને કમજોરીઓને ઓછું કરવું કાં તો તેની રોકથામ કરવું છે અને ઘટનાની પ્રતિક્રિયા, રિકવરી, ડેટા એશ્યોરન્સ, લો એન્ફોર્સમેન્ટ, સૈન્ય અને ખુફિયા ઓપરેશનની સુરક્ષા માટે નીતિઓમાં જગ્યા રાખવું છે. સાયબર સિક્યોરિટી દુનિયાભરમાં લગભગ બધા નાગરિકોને વ્યવહારિક રૂપથી ટચ કરે છે. આ માનવ વિકાસની સાથે સાથે સૂચના સમાજ એટલે ઇન્ફોર્મેશન સોસાયટીમાં બહેતર એકીકરણ પ્રાપ્ત કરવામાં વ્યાપક અવસર પ્રદાન કરે છે. આ જ્ઞાન સુધી વ્યાપક પહોંચનું સાથે જ નીતિઓ અને રણનીતિઓના વિકાસ માટે પણ સમર્થન કરે છે. સાયબર સિક્યોરિટીના કંઈક શું કરવું અને શું ન કરવું એટલે ડૂઝ એન્ડ ડોન્ટ્સ છે, જે આપણને કોઈ પણ એક્શન કરતા સમયે સાવધાની માટે યાદ રાખવા જોઈએ. એક, તે સુનિશ્ચિત કરો કે જ્યારે આપ કોઈ વાયરલેસ કનેક્શનથી કનેક્ટ હો તો આપ ઉચિત નેટવર્કથી જ કનેક્ટ થઈ રહ્યા હો, અન્યથા SSID ના રૂપમાં જાણીતું હોય એવું ન માનવું, કારણ કે નામ એવું લાગી શકે છે કે તે કોઈક ટ્રસ્ટેડ સોર્સથી આવી રહ્યું છે. બે, એવા પાસવર્ડનો ઉપયોગ કરો જેમાં અપર કેસ, લોઅર કેસ લેટર્સ અને વિશેષ વર્ણ હોય. પરિચિત નામ કાં તો સંખ્યાઓનો ઉપયોગ ન કરો, જેમ કે આપના પરિવારના સદસ્ય, જન્મદિવસ ઇત્યાદિ. 3. બામણી એટલે ડ્યુઅલ કાં તો બહુકારક એટલે મલ્ટી ફેક્ટર પ્રમાણીકરણ એટલે ઓથેન્ટિકેશનનો લાભ જરૂર લેવો. દાખલા તરીકે, ઘણી વેબસાઇટ હવે ફક્ત એક યુઝરનેમ અને પાસવર્ડથી અલગ એવા ઓફર આપે છે, જેમ કે સ્માર્ટ કાર્ડ, પિન કાં તો ઉપયોગકર્તા ચયનિત સિક્યોરિટી ઇમેજીસ જે લોગિન પર ઓળખાય છે. જ્યારે અન્ય વિકલ્પ ઉપલબ્ધ ન હોય તો ફક્ત યુઝરનેમ અને પાસવર્ડનો પ્રયોગ ન કરો. 4. પાસવર્ડની એક યાદી સુરક્ષિત રાખો અને તેને ઓછામાં ઓછા ક્વાર્ટરલી બેસિસ પર એટલે કે દર ત્રીજા મહિને બદલો. એક જ પાસવર્ડને લાંબા સમય સુધી ન રાખવું. 5. પોતાના કોર્પોરેટ પાસવર્ડ પોતાના વ્યક્તિગત પાસવર્ડથી અલગ રાખવા. પોતાના વ્યક્તિગત પાસવર્ડ માટે પોતાની કંપનીનો પાસવર્ડ ન વાપરવો, કાં તો આનું ઊંધુંએ ન કરવું. 6. સુનિશ્ચિત કરો કે આપનું કમ્પ્યુટર લેટેસ્ટ પેચીસ અને વાયરસ સિગ્નેચર્સથી ભરાયેલું હોય. એમ ન માની લેવું કે વાયરસની ખબર પાડવા વાળો સોફ્ટવેર કમ્પ્યુટર પર હંમેશા જ કામ કરે છે. 7. નોન કોન્ફિડેન્શિયલ ડેટા અપલોડ કરવા અને શેર કરવા માટે ક્લાઉડ ડેટા સિસ્ટમનો ઉપયોગ કરો. પોતાની અનુપસ્થિતિમાં પોતાના વ્યક્તિગત કમ્પ્યુટરનો ઉપયોગ મિત્રો, પરિવારના સદસ્યો અને સહયોગીઓ દ્વારા કરવા ઉપર ભરોસો ન કરવો. 8. પોતાના ડાટાનો બેકઅપ રિમૂવેબલ મીડિયામાં કરીને કોઈ સુરક્ષિત સ્થળ પર રાખવું. એવું ન સમજવું કે આપના ડાટાને મેન્ટેન અને સુરક્ષિત રાખવાની જવાબદારી કોઈ બીજાની છે. 9. પોતાના ઈમેલ્સ સાવધાનીપૂર્વક જુઓ અને સુનિશ્ચિત કરો કે સોર્સ હેડર કોઈ વેલિડ એડ્રેસથી હોય. પોતાના કમ્પ્યુટરમાં મેલવેર લોડ કરવાવાળી મેલિશિયસ એટલે ખોટી વેબસાઇટોના લિંક પર ક્લિક કરી શિકાર થવાથી બચો. 10. એક પ્રતિષ્ઠિત સાયબર સિક્યોરિટી ફર્મની સાથે સંબંધ સ્થાપિત કરો. પોતાની કંપનીને ઇન્ટરનેટ પર સુરક્ષિત રાખવા માટે નીતિઓ અને પ્રક્રિયાઓ પર પહેલાથી જ ચર્ચા કરી લો. સલાહ